અમદાવાદ શહેરમાં નવા જૂના કામોના ખાતમુહૂર્તો થયા બાદ અભરાઈ પર ચડી જતા કામોથી લોકો થયા ત્રસ્ત. બોટાદ શહેરના વિકાસ માટે કરવામાં આવેલા કામોના ખાતમુહૂર્તો થયા બાદ ઘણા કામો અભરાઈએ ચડી ગયા છે. બોટાદ જિલ્લો બન્યા પછી જિલ્લા સ્તરની કોઈપણ સુવિધાઓ વર્ષો પછી પણ નહીં મળતા ભાજપના વિરોધ વંટોલથી સૌરભ પટેલ જેવા દિગ્ગજ નેતાને પણ જીત મેળવવામાં મુશ્કેલી પડી હતી, જેનું કારણ સ્થાનિક કક્ષાની ઉદાસીનતા ગણી શકાય. બોટાદના મુખ્ય પ્રશ્નો જોઈએ તો ટ્રાફિક સમસ્યા, બોટાદની મધ્યમાંથી પસાર થતી ઉતાવળી તથા મધુ નદીમાં વહેતા ગટરના પાણી, ઠેર ઠેર ગંદકી, અંડરબ્રિજનું કામ 2 વર્ષ વીતવા છતાં કામગીરી 25% સુધી પણ પહોંચી નથી, જેના કારણે મુસાફરો તથા વાહનોને પરેશાની ઉઠાવવી પડે છે. ચૂંટણી સમયે કરોડોના ખર્ચે ભરવામાં આવેલું કૃષ્ણસાગર તળાવ હાલ ખાલીખમ છે, ત્યારે ઉનાળામાં શું થશે તેનો વિકટ પ્રશ્ન ઉદ્ભવે છે. 2010માં કરવામાં આવેલ ભૂગર્ભ ગટરનું કામ 2018 સુધી પણ પૂર્ણ થયેલ નથી, જેના પાઇપો હાલ તૂટી રહ્યા છે. 11 કરોડના આ પ્રોજેક્ટ પર અધિકારીઓ પણ જવાબ આપવામાં વિલંબ કરે છે. આ ઉપરાંત ગેરકાયદે બાંધકામો પણ બેફામ વધી રહ્યા છે, જેના કારણે રોડ સાંકડા થયેલ છે. આવા બાંધકામો કોઈપણ જાતની રજા ચિઠ્ઠી કે મંજૂરી વગર થઈ જતા હોય છે, જેમાં પ્રાથમિક સુવિધા ઉપરાંત પાર્કિંગની સુવિધાઓના અભાવને કારણે રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા વધી છે. આવા બાંધકામો પર પ્રશાસનની રહેમ નજરથી જ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે આવા દબાણો દૂર કરવાને બદલે સાંકડા રસ્તા પર ફૂટપાથ બનાવી પાર્કિંગ તથા ટ્રાફિકની સમસ્યા વધારવાનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. દર વર્ષ શહેરને સ્વચ્છ રાખવાના પ્રોજેક્ટમાં થતો કરોડોનો ખર્ચ માત્ર કાગળ પર જ થતો હોય તેમ લાગી રહ્યું છે, કારણ શહેરનો તમામ કચરો નદીના પટમાં જોવા મળે છે. બોટાદના અનેક વિસ્તારો પાણી, રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓથી સંપૂર્ણપણે વંચિત છે, ત્યારે અમુક વહીવટદારો સ્વિમિંગ પુલ બનાવવા કરોડો રૂપિયાનું આંધણ કરવાની તૈયારી કરી રહ્યા છે. હવેલી ચોકથી ભાવનગર રોડ સર્કલ સુધીના 1 કિલોમીટર રોડ પર ડિવાઈડર બની શકે તેમ નથી, ત્યાં રોડની બંને સાઈડ 1-1 મીટરની ફૂટપાથ બનાવવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની જશે. હજુ બોટાદમાં મોટાભાગના વિસ્તારોમાં સીસી રોડ બનાવવાની કામગીરી પણ અધૂરી છે. ઉતાવળી તથા મધુરીના ગંદકીના થર હજુ હટાવી શકાયા નથી, ત્યારે પાલિકા દ્વારા બોટાદના બ્યુટિફિકેશન માટે ખોટા ખર્ચા ઉધારવાની યોજના બનાવી નાણાંનો વ્યય કરવામાં આવી રહ્યો છે, જેને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલા રોડ ગટરના કામોમાં ભ્રષ્ટાચાર પર હાલ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. આમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે મૂંગામોહી સહન કરતી પ્રજાના પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવશે? ક્યારે કોઈ હિંમત કરી આવા ખોટા કામોની સામે કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. દિલીપ સાબવા, સામાજિક કાર્યકર, બોટાદ. આજે બોટાદની અંદર તંત્ર તો ખડે પગે રહેશે, પરંતુ બોટાદની અંદર ભાજપના જ મળતિયાઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઊભા કરી, કોમ્પ્લેક્ષો ઊભા કરી, પાર્કિંગની સુવિધા વગરના કોમ્પ્લેક્ષ, જેમાં નિયમ મુજબ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવી પડે, એ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ નથી કરવામાં આવી, જેના કારણે લોકો રોડ ઉપર વાહન મૂકી અને અંદર માર્કેટની અંદર ખરીદી કરવા જવું પડે છે. એટલા માટે બોટાદની અંદર ટ્રાફિક જિલ્લો કહેવાની હવે શરમ આવે છે. બોટાદની અંદર ફક્ત ભ્રષ્ટાચાર કરી, લોકોને ગેરમાર્ગે દોરી, વળી પાછું એકનું એક ઉદ્ઘાટન 4-4 વખત કરે. વર્ષો પહેલાં જેની ગ્રાન્ટ આવી ગઈ છે એનું ઉદ્ઘાટન 4-4 વખત કરી અને બોટાદની જનતાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થઈ રહ્યા. નીતેશભાઈ પુરુષોત્તમભાઈ મોરડિયા, ખેતી સાથે સંકળાયેલો છું. હમણાં ઘણા દિવસથી રાજકીય પરિસ્થિતિઓ એવી થાય છે કે વિકાસના નામે બધા લોકો ચરી ખાય છે. બોટાદમાં આની પહેલાંની ટર્મમાં માણિયા સાહેબ હતા, એના પહેલાંની ટર્મમાં જ્યારે સૌરભભાઈ અહીંયા એમએલએ તરીકે હતા ત્યારે 10 વર્ષ પહેલાં ભૂગર્ભ ગટર યોજના કાર્યરત થયેલી, એના ટેન્ડરો પાસ થયેલા, એના કોન્ટ્રાકો અપાયેલા, એ છતાં આજે 10 વર્ષથી આ ઉતાવળી નદીમાં ગટરનું પાણી વહી રહ્યું છે, જે બોટાદની સમગ્ર જનતાને એક એમ કહેવાય કે શાપ સ્વરૂપ છે એમ. અને આ લોકો હજી થોડા દિવસો પહેલાં 2,88,00,000 કરોડના ફૂટપાયરીના ઓપનિંગો કરે છે, તો મને એ નથી સમજાતું કે આ ટ્રાફિકની સમસ્યા છે અને હજી વધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ઘટાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જ્યારે નરેન્દ્રભાઈ મોદી તળાવમાં નળ ખોલવા માટે આવવાના હતા, એનો ખર્ચો કોર્પોરેશને જે કાંઈ ભર્યો, અત્યારે તળાવ હાવ તળિયા ઝાટક છે, બરાબર.
તો એનો શું ફાયદો પબ્લિકને? આવા ખોટા ડિંડકો કરી અને વિકાસ વિકાસ બતાવે છે, ખરેખર આ ભાજપ સરકાર પબ્લિકનું કાંઈ કલ્યાણ કરવા ઈચ્છે છે કે નહીં? બારે આટલો જવાબ જોઈએ છે. મારું નામ પ્રવીણભાઈ ઠાકરસિંહભાઈ ડેરવાળિયા છે. હું વોર્ડ નંબર 3 નો નગરપાલિકાનો સભ્ય છું. બોટાદ નગરપાલિકા દ્વારા કેવી વિકાસની કામગીરી થાય છે? કાંઈ વિકાસની નામે ખા બોગસ છે, ખોટે ખોટી ડંપાશી. મારે કોઈ જાતના વિકાસના કામ છે નહીં. કામ અમુકના ખોરમભાઈ ગયા છે, જે ચાલુ છે એ છે. નગરપાલિકામાંથી આ સેનિટેશનમાંથી આયાતી કર્યું છે. નવા બે મશીન છે, જેન્ડર મશીન, જે હજી સુધી ઉપયોગમાં લેવામાં આવ્યા નથી અને હાલ તુરંત અત્યારે બંધ જ હાલતમાં નગરપાલિકા જૂનીમાં પડ્યા છે. અને એક સેનિટેશનમાં પાછું બીજું એક નાનું એવું મિનિ ટ્રેક્ટર લાવવામાં આવ્યું છે. એક પણ કિલોમીટર વાપર્યા વગર અત્યારે હાલ સ્થિતિમાં એ બંધની હાલતમાં જ છે, પડ્યું છે. લાખો રૂપિયાનો વેસ્ટેજ ખર્ચ જ નગરપાલિકા અણ આવડતમાં કરે. તમે કયો બધી સગવડ છે? શું સગવડ છે? 40 વર્ષથી છે આ એડિયો, પણ કશું સગવડ છે? તમે જોઈ જુઓ, ઠેઠો ઠેઠ ગટર ઉપર ઢગલા પડ્યા છે. 10-15 દી થાય તો ગટર ઉભરાતી જ હોય, 8 દી થાય, 10 દી થાય, દર શુક્રવારે તો અને શુક્રવારે તો ઉભરાણી જ હોય એમ. અમારે રોડ બન્યો જ નથી. રોડ મંજૂરી રોડ થઈ ગયેલો છે, પણ રોડ બન્યો જ નથી. આવી રીતના કહો, તમે કહો અમને વોટ આપો, અમને વોટ આપો, અમે તમને વોટ આપ્યો, પણ તમે તોય કઈ સગવડ કરી અમને દીધી નથી. તો આમાં અમારે શું સમજવું? અમારા છોકરા આ રોડ અમારા મંજૂર થઈ ગયા છે તમે કરતા નથી, અને નવા તમે ઉદઘાટન કરો એવું હાલે? પેલા અમારું જોવું પડે ને. 40-40 વર્ષથી છે આ સોસાયટી, 40 વર્ષથી અમે આમનામ સેવી. અમારા છોકરાના છોકરા થયા ને તો એનું હિસ્સે અમારી દશા. ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા, લગભગ 36 કરોડના ખર્ચે જુદા જુદા રોડો, રસ્તાઓના કામો ચાલુ છે. એમાંથી કેટલા પૂરા પણ થઈ ગયા સરકારની જુદી જુદી યોજનામાં. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના એમાંથી મુખ્ય છે. બીજી એક અમૃત યોજના મુખ્ય છે. લગભગ 415 જેટલા રોડ પૂરા થઈ ગયા છે, 125 જેટલા હજી પૂરા કરવાના બાકી છે, કામો ચાલુ છે. એ જ રીતે ભૂગર્ભ ગટરનો પ્રોજેક્ટ સરકારે મંજૂર કરેલો, એ પાણી પુરવઠા વિભાગ દ્વારા ચાલે છે. એમાં મેઇન લાઇનોનું કામ 90% જેવું પૂરું થઈ ગયું છે, લગભગ 11 કિલોમીટર જેવું. અને શહેર વિસ્તારમાં જે ડિસ્ટ્રીબ્યુશન લાઇન કહેવાય, જે કલેક્ટિંગ લાઇન કહેવાય, એ નગરપાલિકા જ્યારે રસ્તાના કામ હાથ ધરે છે ત્યારે સાથોસાથ એ લાઇનો મંજૂર કરીને મંજૂર ભાવે કામ પૂરા કરાવે છે. હવેલી ચોકથી ભાવનગર સર્કલ સુધીમાં ડિવાઈડર શા માટે નથી મૂકી શક્યા? જે રોડની બંને સાઈડ વાહનો ચાલી શકે, વચ્ચે ડિવાઈડર જોઈએ, શા માટે નથી મૂકી શક્યા? ઈ ત્યાં કદાચ મેં જે રસ્તો જોઈ રીતે ડિવાઈડર મૂકવાથી ઉપરથી વધારે મુશ્કેલી થઈ શકશે. એનું કારણ શું હોઈ શકે? કારણ કે રોડની પહોળાઈ અડધી થઈ જાય. એટલે એનું કારણ શું? કારણ કે જે ટાઉન પ્લાનિંગ પ્રમાણે જે રોડની જેટલી ડિવાઈડર હોવી જોઈએ. યસ યસ, નહીં નહીં, રોડની પહોળાઈ તો એ તો રેકોર્ડ ઉપર છે, પણ ડિવાઈડર મૂકવાથી ઘણી વખત ટ્રાફિક ઓછો થવાના બદલે પ્રશ્નો ઊભા થાય. ટ્રાફિકને પ્રશ્નને ને ડિવાઈડરને આમ બેઝિકલી બહુ લેવા દેવા નથી. મારા કહેવા પ્રમાણે રસ્તાની લંબાઈ અને ટ્રાફિકનો ફ્લો, આ બે વસ્તુ, અથવા તો થોડું કાઢું અવળું અનિયમિત પાર્કિંગ થતું. રસ્તો ત્યાં સાંકડો હોવાથી ત્યાં ફૂટપાયરી થઈ શકશે? જે 2 કરોડ 88 લાખના ખર્ચે જે ખાતમુહૂર્ત કરવાનું, ત્યાં ફૂટપાયરી થઈ શકે એવી સ્થિતિ છે?
જે 2,88,00,000ના ફૂટપાથના કામો જે તાજેતરમાં ખાતમુહૂર્ત થયું ને એ શહેરના ઘણા વિસ્તારોમાં લગભગ 4 કિલોમીટર ઉપરની લાઇન થશે. એમાં કોઈ જગ્યા એવું બની શકે કે રોડ સાંકડો થઈ જતો હોય, તો કામ કરતી વખતે થોડો ઘણો સ્ટ્રેચ છોડી દેવાની પણ જરૂર પડે તો નગરપાલિકા છોડી દે, જ્યાં એવું લાગે કે ટ્રાફિકને મુશ્કેલી નડશે તો ફરજિયાત નથી કે ત્યાં ફરજિયાત ફૂટપાથ બનાવી, એટલો થોડો 25-50 મીટરનો હિસ્સો બાકી પણ રાખવામાં આવે. નગરપાલિકા દ્વારા દબાણ હટાવવા માટે શું કામગીરી થઈ? અત્યારે અમને થોડી ફરિયાદો નદીની અંદર દબાણો થાય છે એવી આવી છે, એટલે નદીનું જે રેકર્ડ કહેવાય DILR કચેરી પાસે અમે માગ્યું છે, એ આવશે પછી માપણી કરીશું. નદીની અંદર માપણી કરવાની જરૂર નથી, પણ આગામી સમયમાં નદીની અંદર જે નડતર બધા ચાલુ કર્યા છે એને મેઇન રોડ ઉપર, એમાંથી ટ્રાફિકને નડતર હશે એને રિમૂવ કરવામાં આવશે. આની સાથે બીજી એક વસ્તુ છે કે અત્યારે શહેર વિસ્તારમાં ગુજરાત રાજ્યમાં બધે આખા ભારતમાં જે સ્ટ્રીટ વેન્ડર્સ છે એનો સર્વે ચાલે છે, આગળ એ બધું પ્રોસેસ ચાલે છે, એ લોકોને એમની રોજીરોટી છીનવાઈને એ રીતે વૈકલ્પિક જગ્યા આપવી, આ એક સરકારનું આયોજન છે ને હવે કાયદો પણ બન્યો છે. એટલે જે સર્વે થઈ ગયા હોય અને નડતરરૂપ ના હોય એ લોકોને હાલ એમને વૈકલ્પિક જગ્યા નહીં મળે ત્યાં સુધી કોઈ એમને વિક્ષેપ નહીં કરવામાં આવે. વિવિધ વિસ્તારોમાં 60 જેટલી ગટરો મંજૂર થયેલી છે અલગ અલગ વિસ્તારો માટે, એમાંથી 50 વિસ્તારોમાં ગટરો બનાવવાની બાકી છે, શા માટે બાકી છે? મંજૂર થઈ નથી, અત્યારે અમારી પાસે ગટરના રેટ મંજૂર છે, એટલે જ્યાં નગરપાલિકા રસ્તાનું કામ હાથ ધરે ત્યાં પહેલાં આ મંજૂર ભાવેથી ગટરનું કામ સાથે સાથે કરવામાં આવે છે. એટલે રસ્તો ખાસ તકેદારી રાખવામાં આવે છે કે રસ્તો બને એ વખતે ગટરનું કામ પૂરું થઈ જાય. સર, બોટાદના જે મુખ્ય માર્ગો છે એને સાફસફાઈ માટે આપણે મશીન 50 લાખના ખર્ચે લાવ્યું છે, એનો ઉપયોગ થતો નથી એવું લોકો કહી રહ્યા છે? નહીં, ઉપયોગ થાય છે. તમે પાળિયાદ રોડ જુઓ, હમણાં જ કર્યો, રાત્રે રાત્રે એનું નાઇટ સ્વીપિંગનું શિફ્ટિંગ કરવામાં આવે છે. આપણે નગરપાલિકા જૂની હતી એના વિસ્તારમાં આપણે અલગ અલગ 2 શોપિંગ મોલ બનાવ્યા છે, 150-200 દુકાનો છે, 5 કરોડના ખર્ચે બનાવી, એમાં નગરપાલિકાને આવક શું? એની હજી હરાજી કરવાની બાકી છે. નગરપાલિકા જે નવા શોપિંગ બનાવ્યા ને એની હરાજી ચૂંટણી પૂર્વે એક વખત પ્રયત્ન કર્યો, પરંતુ અધિકારીઓનો સમય નહીં મળવાથી એ વ્યસ્તતાના લીધે મોકૂફ રહ્યું. હવે ફરીથી સમય લઈને, કારણ કે અમારે નાયબ કલેક્ટરશ્રીની હાજરીમાં હરાજીની પ્રક્રિયા કરવાની હોય છે, એટલે અમનો નવેસરથી સમય લઈ બાકી બધું મંજૂરીઓ મળી ગયેલી છે, એટલે ઓક્શન આવતા મહિને તો મોડા મોડા કરી નાખવાનું આયોજન છે.